जो राधे गोविंदा भजो राधे गोविंदा राधे गोविंदा
मुरारि घन श्याम रे भजो राधे गोविंद 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 वृंदावन में कान्हा धेनु चरावे वृंदावन में कान्हा धेनु चरावे टेढ़ी मेढ़ी चले चांद रे भजो राधे गोविंदा टेढ़ी मेढ़ी चले चांद रे भजो राधे गोविंद भजो राधे गोविंद भजो राधे गोविंद श्री वृंदावन बिहारी लाल की जय। प्रातः स्मरणीय विश्व वंदनीय सरदेव मई गौ माता ना चरणों में कोटि कोटि वंदन करिए एवं मंचस्थ विराजमान परमादरणीय प्रातः स्मरणीय परम श्रद्धेय पूज्य श्री दादाजी ना चरणों में दंडवत प्रणाम करूँ छू एवं समुपस्थित परम आदरणीय ज्येष्ठ भातृचरण एवं सर्व मनोरथी परिवार सर्व सेवा भावी कार्यकर्तागण विद्वत वृंद અને આ બધા વાલા વૈષ્ણવો ખૂબ સુંદર પૂર્વ વક્તવ્યમાં પિતૃચરણે શ્રીમદ ભાગવત ગૌ માતા એવં બ્રજયાત્રાના મનોરથ વિશે આપણને એનું મહત્વતા અને ગૌ સેવા બ્રજયાત્રામાં આપણે બધા જોડાઈએ આપણા બધાના ભાવનું પોષણ કર્યું એમ જ્યેષ્ઠ ભાતૃચરણે પણ બહુ ખૂબ જ સુંદર પોતાનો મનોભાવ નિખાલસતાથી પ્રગટ કર્યો અને જે એક સ્નેહ જે છે સ્પેશિયલી આજે સૌરાષ્ટ્રની ભૂમિ કારણ કે બાળપણ આ ભૂમિમાં અમારું નીકળેલું છે અમારા દાદાજી ઘણા વર્ષો ગોંડલમાં બિરાજ્યા અમે બધા નાના નાના અહીંયા હતા ત્યારે ગોંડલમાં રહેતા અને ઘણા વર્ષો દાદાજી ગોંડલ રાજકોટ આસપાસનું ક્ષેત્ર વૈષ્ણવ સૃષ્ટિને ખૂબ દિવ્ય સર્વોત્તમ ના માધ્યમથી ખૂબ સંપ્રદાયનો ધર્મનો આપે પ્રચાર કર્યો ખૂબ જીવો આપની શરણમાં આવ્યા છે ઘણા વૈષ્ણવ આવતા હોય અને અમને વાતો કરતા હોય પછી હવે
અમે પછી બહુ નાના હતા, પછી કે આપણે રમાડતા હતા, હવે ઓળખે, હવે ઓળખીએ તો પછી ઘણી વખત એવું થઈ જાય આમ, કારણ કે પછી થોડુંક વચ્ચે ગેપ આવી ગયો, પછી મળવાનું થાય નહીં. સંપર્કમાં રહે તો પરિચય હોય જ, પછી સંપર્કમાં ન રહે તો થોડુંક, લેકિન લાગણી એક જોડાયેલી છે આ ધરતી ઉપર, આ સૌરાષ્ટ્રની ભૂમિ, આ બધું ક્ષેત્ર. અને એ જ ભાવ જ્યેષ્ઠ ભાતૃચરણ હૈદાએ વ્યક્ત કર્યો, અમે આ જ ભૂમિના છીએ, આપના જ બાળકો છીએ, એ જ મનોભાવ એમને પ્રગટ કર્યો. અને એ એમનો જે સ્નેહ અને જે આગ્રહ કર્યો કે આપણી આ જે યાત્રા છે એ યાત્રામાં આપ બધા આપણા ક્ષેત્રના આપણા ગામના વધારે ને વધારે જોડાય, તો ખૂબ સુંદર. આપે પોતાની જે લાગણી આપણા બધા આગળ પ્રગટ કરી, અને અંતમાં દાસભાઈએ બહુ સરસ વાત કરી, એમને સમય ઓછો પડ્યો એ વાતનો થોડુંક મને ખેદ છે, કારણ કે એ એકવાર સ્ટાર્ટ કરે એટલે મને તો બહુ ગમે આમ સાંભળવું, થોડુંક સમયનો અભાવ હતો એટલે વધારે સમય ન લઈ શક્યા. પરંતુ જે ગાવો વિશ્વસ્ય માતરઃ, આ શાસ્ત્રો, આ ઋષિઓ કેવલ કોઈ કાલ્પનિક આ બધી વાતો નથી, અને એ વાતને સિદ્ધ કરતી એમને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ, કે આજના જે તાર્કિકવાદીઓ છે, યુવા વર્ગ છે, એ વસ્તુને સમજે. અને એ ગાયની અંદર રહેલી જે સૂર્ય નાડી અને એનાથી પડતો આપણા બધા ઉપર પ્રભાવ, એ વિષય ઉપર એમને સંક્ષિપ્તમાં વાત કરી. બાકી એ વિષય ઉપર મને લાગે છે એમની પાસે તો ઘણું બધું છે જે આપણને બધાને કહી શકે, આપના બધાના જાણવા યોગ્ય, મારા જાણવા યોગ્ય. ખૂબ સુંદર જે સંક્ષિપ્તમાં વાત કરી, ખૂબ એ સાંભળીને ખૂબ આનંદ થયો. અને મેં તો ઓલા દિવસે કીધું તો મને તમે બોલો, મને તો બહુ ગમે છે. કાલે પાછા આવો, ક્યાં ગયા? હજી ગાયો એ કોઈ બોલાવી લીધી હશે એટલે પાછા આમ. તો ખૂબ સુંદર એમને મનોભાવ પ્રગટ કર્યો. આવો આ આનંદ સાથે આજનો આજે કથા યાત્રાનો ષષ્ઠમ દિવસ, અને પ્રભુની જે બ્રજની જે લીલાઓ, વૃંદાવનની લીલાઓ, આવો બ્રજ મેં ચલેં, વૃંદાવન મેં ચલેં, ઓર ઠાકુરજી કે લીલા કે દર્શન કરેં, સમજવે કો પ્રયાસ કરે. શિવલ્લભાધીશ કી જય. ગત દિવસ શરદ ઋતુનું વર્ણન, અને એ શરદ ઋતુ અંતર્ગત જે વેણુગીત, અને એ વેણુગીતના માધ્યમથી જે પ્રભુનું ચિંતન ગોપીજનો કરી રહ્યા છે, એ લીલાનો સંક્ષિપ્તમાં આપણે દર્શન કર્યું. શરદ ઋતુ પછી હેમંત ઋતુ, હેમંત ઋતુનું વર્ણન કર્યું છે શુકદેવજીએ. ને એ હેમંત ઋતુમાં જે આ કુમારિકાઓએ કાત્યાયની વ્રત કર્યો, અને એ પ્રસંગ અંતર્ગત જે ચીરહરણ લીલાનો જે પ્રસંગ છે, એ લીલાનું શ્રવણ શ્રી શુકદેવજીએ પરીક્ષિતજીને કરાવ્યું. હેમંત યાની પાંચમી ઋતુ, ઓર પંચમ પુરુષાર્થ યાની કે ભક્તિ, ધર્મ અર્થ કામ મોક્ષ, અને પાંચમો પુરુષાર્થ છે ભક્તિ, એટલે પ્રેમ. એ ભક્તિ પ્રેમ પુરુષાર્થને સિદ્ધ કરવા માટે આ કુમારિકાઓએ કાત્યાયની વ્રત કર્યો, અને એ કાત્યાયની વ્રત અંતર્ગત યમનાજીના તટ ઉપર જઈને યમનાજીની વાલુથી સ્વરૂપ મૂર્તિ બનાવે, ઓર નંદ કો છોરા હમકો પતિ રૂપ મેં મિલે, યા પ્રકાર સે વો મનોભાવ પ્રગટ કરતી. કાત્યાયની પૂજા કરે છે. શ્રી મહાપ્રભુજી સમજાવ્યું કે કાત્યાયની શું, કાત્યાયની યાની ક્યા? તો શ્રી આચાર્યજી કહે છે કે કાત્યાયની એટલે કે સંહાર કરવા વાળી શક્તિ. હવે શ્રી મહાપ્રભુજી સુબોધનીમાં કહે છે કે સંહાર એટલે કોનો સંહાર કરવાનો છે? તો શ્રી આચાર્યજી સમજાવી રહ્યા છે કે જીવ અને પરમાત્માના મિલનમાં આવતા જે અવરોધક તત્વો છે, એ તત્વોનો
સંહાર કરવા વાળી શક્તિ એટલે કાત્યાયની દેવી એટલે આપણા શ્રી યમુનાજી, કે જે પ્રભુને મેળવી આપે. સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. તો પ્રભુને મેળવવા વાળી, પ્રભુ કો મિલાને વાલી એસી હમારી શ્રી યમુના, કારણ કે શ્રી યમુનાજીના જ પ્રેમ વશથી ઠાકુરજી બંધાયેલા છે. પ્રેમ કે ફંદ તે ગહીજુ રાખે જહાં યે પઠાવત વહાં વિધાવત. આપણા ભગવદીઓ કહે છે કીર્તનમાં કે યમુનાજીના પ્રેમના ફંદથી શ્રી ઠાકુરજી બંધાયેલા છે. જો એક તો આપણી યશોદામાં ઠાકુરજીને બાંધવાનો પ્રયાસ કરે છે, પાછળ પાછળ દોડીને પ્રભુ આગળ આગળ હાથમાં આવતા નથી, અને એક આપણી યમુનામાં કે એમનાથી તો ઠાકુરજી બંધાયેલા છે. પ્રેમ કે ફંદ તે કહી જો રાખે. પણ યમુનાજી કહે પ્રભુ આપકો યાપે મનોરથ પૂર્ણ કરવે કે હે, યાપે આપ કૃપા કરો. ઓ તુરંત તત્કાલ શ્રી પ્રભુ યમુનાજી કો બિનતી સ્વીકાર કરકે વહ જીવ કો કૃતાર્થ કરે હે. તો પ્રભુને મલાવા વાળી એટલે કે શ્રી યમુનાજી. યમુનાજી પ્રભુની પ્રિયા છે. કોણ એવી પ્રિયા હોય સંસારમાં કે જે પ્રિયતમ પાસે બીજા કોઈને એને શરણમાં લઈ જાય પોતાના પ્રિયતમની પાસે, પણ આ શ્રી યમુનાજીની ભક્તો ઉપર રહેલી કૃપા છે કે એમની અંદર સ્વાર્થ વૃત્તિ નથી, અને એમને એમાં જ આનંદ છે કે પ્રભુ સન્મુખ જેટલા જીવો પહોંચી શકે એવો શ્રી યમુનાજીનો નિર્ગુણ ભાવ છે. તો આ બધી કુમારિકાઓ યમુનાજીના તટ ઉપર પ્રભુને મેળવવા માટેની આ બધી વ્રત આદિ કરી રહ્યા છે, અને યમુના જલમાં સ્નાન કરે, જોશ જોશથી પ્રભુનું નામનું ઉચ્ચારણ કરે. હવે મર્યાદા માર્ગની દ્રષ્ટિએ જોવા જાઓ તો ભાઈ કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરતા હોઈએ તો પછી મૌન રાખવું જોઈએ, એક ડૂબકી લઈને પાછું બહાર આવી જવું જોઈએ, દોષરૂપ છે. પરંતુ શ્રી મહાપ્રભુજીઓએ ગોપી આ કુમારિકાઓનો પક્ષ લીધો કે નહીં, ભગવત નામ લેતા લેતા જો મૌન વ્રત તૂટી જાય તો એમાં કોઈ અપરાધ નથી, ભગવત નામ લેતા લેતા જો ક્રીડા કરવામાં આવે એ જલમાં તો કોઈ એમાં અપરાધ નથી, જેમાં દેહાનુસંધાન ન રહે. તો સવારે વહેલી એ યમુનાજીમાં સ્નાન કરે, હે કૃષ્ણ કૃષ્ણને પુકાર લગાવે, અને એમના મનોભાવ જાણીને યમુનાજીની કાનેથી પ્રભુ પોતાના સખાઓ સાથે ત્યાં પધાર્યા. અને એમના જે વસ્ત્ર તટ ઉપર હતા એ વૃક્ષ ઉપર રાખ્યા અને બહાર આવવાની આજ્ઞા કરી, કહ્યું કે તમારા હાથ તમારા માથા ઉપર પધરાવીને બહાર આવો. એટલે જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિનો મિલાપ કરાવ્યો. પેલા તો અમુક ગોપીઓને શરમ આવી કુમારિકાઓને, એક સાત્વિક ગોપી કહેવા લાગી કે હે પ્રભુ હમ આપકી દાસિયા હૈ, કૃપા કરો હમારે વસ્ત્ર લોટા દો. રાજસી ગોપી કહેવે લગી અરે વો ધર્મ કો જાનને વાલે યે ક્યા શોભા દે રહા હૈ ક્યા. તામસી ગોપી કહે રહી હૈ ભૈયા વસ્ત્ર લોટા રહો હૈ કે અભી બાબા કો જાકે ચુગલી કરે. દેખો યે આ ત્રણેય પ્રકારની ગોપી ને ત્રણેયની એની ભાષાઓ, રાજસ તામસ સાત્વિક. તામસી ગોપી ને પ્રભુ કહે છે કે અચ્છા તો કોઈ ચુગલી કરની હોય તો ચલ જા બહાર જા, કોણ મના કર રહ્યો. રાજસ ગોપી કો પ્રભુ અભી કહે રહે કે હમણાં તને જવાબ નથી આપવો, ત્યારે જયારે તું રાત્રિના સમયે ઘરબાર છોડીને આવીશ ને વનમાં ત્યારે હું મારું ધર્મજ્ઞ સ્વરૂપ પ્રગટ કરીશ. હમણાં મારે ધર્મજ્ઞ સ્વરૂપ નથી પ્રગટ કરવું, હમણાં તો કેવળ સાત્વિક ગોપીને મારે જવાબ આપવો છે. પ્રભુ કહી રહ્યા છે કે તુમ કહે રહી હો કે તુમ મેરી દાસિયા હો તો મેં તુમ્હારા સ્વામી હું, ઓર તુમ્હારા યહી ધર્મ હૈ જો સ્વામી આજ્ઞા કર રહા હૈ ઉસકી આજ્ઞા કા પાલન કરો. પોતાનું બ્રહ્મ સ્વરૂપ આપ ત્યાં પ્રગટ કરીને આજ્ઞા કરે છે. ને પછી એમને સમજાયું કે આ બ્રહ્મ એ તો જલ કે અંદર ભી હૈ બહાર હૈ, આ તો બધી જગ્યાએ છે. પ્રભુની આજ્ઞાનું પાલન કર્યું,
અને એ વસ્ત્ર પાછા એમને આપ્યા અને કહ્યું, હવે જે શરદની રાત્રિઓ આવશે ત્યારે તમારા મનોરથ પૂર્ણ થશે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે આ ચીરહરણ લૌકિક વાસના વસ્ત્રોમાં રહેલી છે અને કુમારિકાઓનો લૌકિક કામ એ અલૌકિક બનાવવો છે, એટલે આપે વસ્ત્ર હરણ કર્યા, વૃક્ષ ઉપર પધરાવ્યા. વૃક્ષ એ વૈષ્ણવ છે, વૈષ્ણવનો સંગ થતા જ એ લૌકિક કામ અલૌકિક રૂપમાં પરિવર્તિત થઈ ગયું અને અલૌકિક ભાવવાળા વસ્ત્ર પ્રભુએ પાછા કુમારિકાઓને આપી દીધા. રાસની આ પૃષ્ઠભૂમિકાઓ અહીંયા બંધાઈ કાત્યાયની વ્રતમાં ચિરહરણના પ્રસંગમાં. તો પ્રભુએ વરદાન આપ્યું અને બધી કુમારિકાઓ ખૂબ પ્રસન્ન થઈ. ચિરહરણ લીલા પછી પ્રભુ યજ્ઞ પત્નીઓ ઉપર આપે કૃપા કરી એ લીલાનું વર્ણન શ્રી સુખદેવજીએ કર્યું. આગળ ગોવર્ધન લીલાનું વર્ણન શ્રી સુખદેવજી મહારાજ કરી રહ્યા છે. એકવાર પ્રભુએ જોયું કે આ નંદરાયજી બધા બ્રજવાસીઓ કંઈક ઉત્સવ મનાવવાની તૈયારી કરી રહ્યા છે, બધી તૈયારીઓ ચાલી રહી છે અને પ્રભુ તો બધું જાણે છે, સર્વજ્ઞ છે, તો પણ અજાણ બનીને પૂછ્યું, અરે બાબા યે કહે કે તૈયારી ચાલ રહી હૈ. ત્યારે નંદરાયજી કહે છે કે પરજન્યો ભગવાન ઇન્દ્રો મેઘાસ્તસ્યાત્મમર્તયઃ તે ભવર્ષંતિ ભૂતાનાં પ્રાણનમ જીવનમ પયઃ. નંદરાયજી પોતાના મતી અનુસાર કહી રહ્યા છે કે પરજન્યો ભગવાન ઇન્દ્ર, ઇન્દ્ર એ ભગવાન છે અને એ ભગવાન ઇન્દ્રના પુત્ર સ્વરૂપ એમના મેઘ છે અને એ મેઘ આ સૃષ્ટિને તૃપ્ત કરવાવાળા જલની વૃષ્ટિ કરે છે, એટલે મેઘપતિ ઇન્દ્રની આ યજ્ઞના માધ્યમથી અમે પૂજા કરી રહ્યા છીએ, અભિવાદન કરી રહ્યા છીએ. હવે આ જે ગોવર્ધન લીલાનો જે પ્રસંગ છે એ અંતર્ગત શ્રી આચાર્ય મહાપ્રભુજીએ ખૂબ સુંદર સુબોધનીજીમાં ખુલાસો કર્યો છે કે પ્રભુએ આ યજ્ઞ બંધ કરવાની કેમ આજ્ઞા આપી, આ ગોવર્ધન લીલાનો કેમ પ્રકાર બતાવ્યો. કારણ કે ગીતામાં જોવા જઈએ તો ભગવાન પોતે યજ્ઞ, હું યજ્ઞમાં છું એમ કહી પણ રહ્યા છે, તો આ ઇન્દ્રયાગની ના કેમ પાડી પ્રભુએ અને ગોવર્ધન લીલા માટે કેમ પ્રેરિત કર્યા. તો શ્રી મહાપ્રભુજી શાસ્ત્રોક્ત રીતે સમજાવી રહ્યા છે કે જ્યારે ઠાકોરજીએ નંદરાયજીને પૂછ્યું તો નંદ બાબાએ શું કીધું કે પરજન્યો ભગવાન ઇન્દ્ર, કે આ ઇન્દ્ર ભગવાન છે અને એ સૃષ્ટિનું પોષણ કરે છે એના જલના માધ્યમથી. તો શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે જો ઇન્દ્ર ભગવાન હોય અને એની વૃષ્ટિથી જ આ સંસારનું પોષણ થતું હોય તો પછી વેદો, ઉપનિષદો, શાસ્ત્રો, ભાગવત બધા ગ્રંથ કહી રહ્યા છે કે વિશ્વોત્પત્યાદિ હેતવે શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ઉપનિષદો કહી રહ્યા છે યતો વા ઇમાની ભૂતાની જાયંતે, જેનાથી બધા ભૂત એટલે બધા જીવોની ઉત્પત્તિ થાય છે. યેન જાતાની જીવંતિ યત પ્રયત્ન સંવિશંતિ, કે જેનાથી બધાની ઉત્પત્તિ થાય છે, જેમાં બધાનો લય થાય છે, જે બધાનું પોષણ કરે છે, એ કોણ? પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે, પરબ્રહ્મ છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થેશ્વ વિજ્ઞ સ્વરાટ, અને એમાં પણ વ્યાસજીએ સત્યમ પરમ ધીમહિ કહ્યું, એ પરમ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ. તો વેદો, ઉપનિષદો, શાસ્ત્રો, બહુ ધ્યાનથી સમજો આ વાતને, શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે આ બધા ધર્મ ગ્રંથો એમ કહી રહ્યા છે કે સૃષ્ટિનું પોષણ કરવા વાળા પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. અને જ્યારે નંદરાયજીને પૂછ્યું પ્રભુએ તો નંદરાયજી શું કહે છે, પરજન્યો ભગવાન ઇન્દ્ર, ઇન્દ્ર ભગવાન છે અને એની કૃપાથી સૃષ્ટિનું પોષણ થાય છે. તો પછી શ્રી મહાપ્રભુજી કહે છે તો આ બધા શાસ્ત્રોમાં લખેલું એનું શું, આ વેદ જે કહી રહ્યો છો એનું શું? બ્રહ્મ બે તો ન હોઈ શકે, ભગવાન તો એક જ છે, એકમ બ્રહ્મ દ્વિતીય નાસ્તિ, બ્રહ્મ તો એકી છે. અને બ્રહ્મ કોને કહેવાય? બૃહદતિ બ્રહ્મણતિ ઇતિ બ્રહ્મ.
બ્રહ્મની પણ વ્યાખ્યા કરવામાં આવી. પરબ્રહ્મ કૃષિર્ભૂવાચક શબ્દણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. અને આ વ્યાખ્યા અનુસાર અર્થ થાય છે પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે, એટલે કૃષ્ણ શબ્દનો અર્થ બતાવ્યો કે કૃષ્ણમાંથી કૃષ એ સત્તાવાચક છે, ણ અક્ષર આનંદવાચક છે, આનંદ પર જેની સત્તા છે એ કૃષ્ણ, એ પરબ્રહ્મ છે. તો બ્રહ્મ તો એક જ છે, આ બધા દેવી દેવતાઓ એમની વિભૂતિ સ્વરૂપ છે. વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા પ્રભુએ. શું કીધું અર્જુનને કે આ બધા મારા કલા અવતાર વિભૂતિ સ્વરૂપ છે, મેં ચાહું તો ઇનકે જૈસા રૂપ ઇનકે જૈસા કાર્ય કર સકતા હું, લેકિન યે ચાહે તો મેરે જૈસા રૂપ મેરે જૈસા કાર્ય નહીં કર સકતે. ઇન સબ મે મેં મૂલ હું, અહમ એવાસ્મિ વાગ્રે. જે ચતુશ્લોકી ભાગવતમાં પણ મેં થા મેં હું ઓર મેં હી રહુંગા. અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ બધા જેટલા પણ દેવી દેવતાઓ છે એ બધા પ્રાકૃત છે. પ્રાકૃતા સકલા દેવા, કારણ કે પ્રકૃતિના આધીન છે. જો ક્રોધ આવો, મોહ થવો, આ બધા પ્રકૃતિના લક્ષણ છે. હવે તમે જુઓ, બ્રહ્માજીને મોહ થયો કે નહીં? વાછડાઓને હરણ કરીને લઈ ગયા. ઇન્દ્રને મોહ થયો, વરુણને મોહ થયો, કામદેવને મોહ થયો, શિવજીને મોહ થયો. એટલે શ્રી મહાપ્રભુજીએ બતાવ્યું કે પ્રાકૃતા સકલા દેવા, કારણ કે પ્રકૃતિનું લક્ષણ એ મોહ એ બધા દેવતાઓને સતાવે છે. પરંતુ આપણા પ્રભુ એ તો અપ્રાકૃત છે. તો સૃષ્ટિનું પોષણ કરવા વાળા તો પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જ છે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સુબોધનીમાં કે મેઘ બે પ્રકારના છે, એક ગર્જનાત્મક મેઘ અને એક સૃષ્ટિ કરવાવાળા મેઘ, વૃષ્ટિ કરવાવાળા મેઘ. ગર્જન કરવાવાળા મેઘ એ ઇન્દ્રના અનુચર છે અને વૃષ્ટિ કરતા મેઘ એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણના અનુચર છે. એટલે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જ આ સૃષ્ટિના પોષણ કરતા છે. તો આ જે બ્રજવાસીઓ યજ્ઞ કરી રહ્યા હતા એ વૈદિક યજ્ઞ ન હતો, એટલા માટે પ્રભુએ એ યજ્ઞનું ખંડન કર્યું અને કહ્યું ગોવર્ધન લીલાનો પ્રકાર બતાવ્યો. જો ઇન્દ્રને ભગવાનની વિભૂતિ માનીને જે હવન યજ્ઞ કરવામાં આવ્યો હોત, આહુતિ આપવામાં આવી હોત, તો સમસ્યા ન હતી. પરંતુ ઇન્દ્રને ભગવાન માનીને એની પૂજા અર્ચના કરવામાં આવી, યજ્ઞ કરવામાં આવ્યો, એટલે બતાવ્યું કે વૈદિક યજ્ઞ નથી. એટલે પ્રભુએ એનું ખંડન કર્યું. નંદરાયજી કહે છે કે એ ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, એનાથી આપણા જીવનનું જનકત્વ ચાલે છે, એનાથી આપણા જીવનમાં સુખ આવે છે. પ્રભુ કહેવા લાગ્યા, બાબા ચલો હું એક વાર આપની વાત માની પણ લઉં કે આ ઇન્દ્રના લીધે એની વૃષ્ટિથી આપણા જીવનમાં સુખ આવે છે, તો પછી મને એમ કહો તો કર્મનો શું મતલબ? કર્મ કા ક્યા મતલબ હે ફિર? કર્મ કી તો કોઈ વેલ્યુ હી નહીં રહી. બાબા આપણા જીવનમાં આવતું દુઃખ, આપણા જીવનમાં આવતું સુખ એ આપણને આપણા કર્મથી મળે છે. કર્મણા જાયતે જંતુઃ કર્મણેવ વિલીયતે સુખં દુઃખં ભયં ક્ષેમં કર્મણેવ વિપદ્યતે. બાબા અપને જીવન મેં આ તો દુઃખ સુખ યે સબ અપન કો અપને કર્મ સે મિલે હે. જો ઇન્દ્ર ઈ સબ કરે ગો તો ફિર કર્મ કી તો કછુ વેલ્યુ હી નહીં રહી, એનો કોઈ મોલ જ નથી. આપણા જીવનમાં આવતું સુખ દુઃખ આપણા કર્મના આધારે મળે છે. મનુષ્યનું સૌથી મોટું અજ્ઞાન એ છે કે એ પોતાના દુઃખ સુખનું કારણ બીજા કોઈને માને છે. એ આપણું સૌથી મોટું અજ્ઞાન.
હવે તમારી અપેક્ષાઓ કોઈ પાસે બહુ વધારે છે ને એ અપેક્ષાઓ પૂરી નહીં થઈ ને તમે એમ કહો કે એના લીધે દુઃખ આવ્યું, અરે અપેક્ષા તો તારી છે તો દુઃખનું કારણ એ કઈ રીતે હોઈ શકે? તું એટલી અપેક્ષા જ ન રાખ કોઈની પાસે. આજે પરિવારોમાં જ થઈ રહ્યું છે, પરિવારો તૂટી રહ્યા છે, એકબીજાઓથી અપેક્ષાઓ વધી ગઈ, પછી ઘર ઘરમાં ક્લેશ થવા લાગ્યા. સાસને કંઈક વહુથી પ્રોબ્લેમ છે, વહુને સાસથી પ્રોબ્લેમ છે, પિતાને પુત્રથી, પુત્રને પિતાથી, કારણ કે અપેક્ષાઓ વધતી જાય છે. હવે ઘણી વાર થોડી ઘણી અપેક્ષાઓ પૂરી થઈ જાય તો પાછી આશાઓ બંધાતી જાય, હર્ષ થાય, અને અપેક્ષાઓ પૂરી ન થઈ તો શોક થયો. આપણે અપેક્ષા જ ન રાખો. જિંદગી શી ચીજ છે, ગાવો તો એ ગીત છે, સુખ મળે કે દુઃખ મળે કર્મની એ રીત છે, જો બનો પ્રેમી તમે તો હર મનુજ મનમીત છે, અંધ થઈ ના ચાલશો રાહ વચ્ચે ભીત છે, બેખબર ને તો હવે મોતથી પણ પ્રીત છે. જિંદગી શી ચીજ છે, ગાવો તો એ ગીત છે, સુખ મળે કે દુઃખ મળે કર્મની એ રીત છે, ઓર જો બનો પ્રેમી તમે તો હર મનુજ મનમીત છે, વસુધૈવ કુટુંબકમ. આ યે જો હમારે શાસ્ત્ર મેં કહે રહે હૈ, ये पूरा विश्व हमारा परिवार है, आप दो मारो परिवार. और जो बनो प्रेमी तमे तो हर मनुज मनमीत छे. ठीक छे, कोई मारी बात थी सहमत थाय, कोई मारी बात थी सहमत पण न थाय, पण आपणी हा मा हा न मळावे तो ए व्यक्ति माटे आपणे नेगेटिव थई जईए. આપણા આચાર્ય તો કહે કોઈ આપણી બુરાઈ નિંદા પણ કરે ને તો એને ઠાકોરજીની કૃપા માનવી જોઈએ. ક્યાંક આપણી અંદર રહેલો અભિમાનને ઉગાડવા માટે પ્રભુએ એવા એવા જીવોને મોકલ્યા છે. આપણી સમાજમાં બુરાઈ કરે, કોઈ નિંદા કરે તો એને પણ પ્રભુ કૃપા માનવી. મને ઓલો પ્રસંગ સ્મરણ થાય છે ગોકુલનાથજીના વચનામૃતમાં, એકવાર એક વૈષ્ણવે કહ્યું કે કૃપાનાથ આપ તો પૂર્ણ પુરુષોત્તમો, એ આજકલ કઈ લોક ભક્તન કી બુરાઈ કરે, ભક્તોની નિંદા કરે છે, તો આપ કેમ કઈ આપ ચાહો એ કરી શકો, રોકી શકો, તો એ લોકોને રોકતા કેમ નથી? ગોકુલનાથજી કહે દેખ અપને કોઈ કે અપને શરીર મેં મલમૂત્ર નિકલવે કે સ્થાન હૈ કે નહીં, જો વો મલમૂત્ર નિકલવે કે સ્થાન બંધ હો જાય તો કા હોય ગો? તો કે જે કૃપાના બીમારી હો જાયગી, બસ બસ એસો હી હૈ. જબ ભક્તિ કી યાત્રા મેં જબ જીવ આગે બઢે અને પછી એની અંદર અભિમાન આવી જાય તો એ અભિમાનને બહાર કાઢવા માટે પ્રભુ એવા સામે જીવોને મોકલી દે છે, એની બુરાઈ કરે, એના દોષ જુએ, કે આપણા અંદર અભિમાન ન આવે. અભિમાન નીકળતું જાય, બહાર નષ્ટ થતું જાય, દીનતા આવે, દ્રષ્ટિ બદલો, સૃષ્ટિ બદલ જાયગી. પ્રસંગ આવે છે ને ઓલા દ્વારકાપુરીમાં ગયા કોણ, દુર્યોધન ને યુધિષ્ઠિર, બધાએ ઘણી વખત સાંભળ્યું હશે, ફરીથી યાદ અપાવું. શું કીધું દ્વારકાધીશે યુધિષ્ઠિરને, કોઈ દુર્જનને પકડીને લાવો. અને દુર્યોધનને શું કીધું, કોઈ સજ્જનને પકડીને લાવો. બંને ગયા ફરીને, બંને ખાલા ખાલી હાથ. કેમ કોઈ મળ્યું નહીં? તો કે ના. યુધિષ્ઠિરજીને પૂછ્યું કેમ કોઈ મળ્યું નહીં? પ્રભુ આપે કીધું કોઈ દુર્જનને પકડીને લાવો. હવે દુર્જન તો આપના આ નગરીમાં કોઈ છે જ નહીં, બધા સજ્જન છે. અને દુર્યોધનને પૂછ્યું કેમ ખાલી હાથ? અરે તમે કીધું હોત કે કોઈ દુર્જનને પકડીને લાવો તો બધાને લઈ આવત. બધા દુર્જન છે, કોઈ સજ્જન અહીંયા છે જ નહીં. તમે કહો સજ્જનને પકડીને લાવો, આપના નગરમાં કોઈ સજ્જન નથી, બધા દુર્જન પાપી છે. હવે બોલો, નગરે ઈ, લોકોએ રહેવા વાળા ઈ, પણ યુધિષ્ઠિરના દ્રષ્ટિમાં કોઈ દુર્જન નથી અને દુર્યોધનની દ્રષ્ટિમાં કોઈ સજ્જન નથી, ભેદ ક્યાં છે? હમારા હી પ્રતિબિંબ હમકો સમાજ મેં દિખાઈ દેતા હૈ. બુરા ન ખોજન મેં ગયા મુજસે બુરા ન ખોજ. તો યે સુખ દુઃખ પહેલા પણ મેં વાત કરી હતી, જ્યાર સુધી જીવ અંતર્મુખી ન થાય
ત્યાર સુધી એને શાશ્વત સુખની પ્રાપ્તિ ન થઈ શકે. ભગવાને બહુ સરસ કર્મનો ઉપદેશ આપ્યો. બધા બેસીને સાંભળે છે, નંદ ઉપનંદ આદિ બધા, અને સબ કહેવે લગે હમારો કાન કહે સો કીજે, એ જો કેરો વોઈ કરો બાબા, તો મારો લલ્લા બડો ભાગ્યશાલી હે, વો જો કેરો વોઈ કરો, કે તું બતા લાલા તેરી કા ઈચ્છા હે. પ્રભુ કહે કે હું તો જો મારી માનો, હું તો એમ કહીશ કે આ આ જે પૂજા કરો છો યજ્ઞ, એના કરતા ગાયોની પૂજા કરો. આપણે ગ્વાલ બાલ છીએ, ગાયોની સેવા કરવા વાળા છીએ, તો પૂજન કરવું હોય તો ગાયોનું પૂજન કરો. પૂજન કરવું હોય બાબા તો જ્યાં આપણી ગાયને પોષણ મળે છે, જે એને પોષિત કરી રહ્યો છે એનું પૂજન કરો. એટલે ઠાકોરજી જે ગૌની સેવા કરે છે એની પણ કીર્તિ વધારે છે, એનું યશ વધારે છે. એટલે જે જે ગૌ સેવા કરે છે એની યશ અને કીર્તિની વૃદ્ધિ ભગવાન સ્વયં કરે છે. આ અને આ ગોવર્ધન લીલા એનો પ્રકાર, આ એનો આ સિદ્ધાંત, એ કથા એની જ છે ને. પ્રભુ કે ગાયનું પૂજન કરો ને ગાયને ક્યાં પોષણ મળે? ગિરિરાજજીની તરેટીમાં, ત્યાંથી એને ઘાસ મળે, ત્યાંના ઓલા ઝરણાથી એને જલ મળે છે, ગાય પોષિત થાય છે. તો બાબા હું તો કહું, જો પૂજન કરવું હોય તો ગાયનું પૂજન કરો. અને ગાય માતાને જ્યાં આપણી એને પોષણ મળે છે, જે એની સેવા કરે છે, એવા શ્રી ગિરિરાજજીનું પૂજન કરો. શ્રી હરિદાસ વર્ય ગાય માટે તો પ્રભુને પ્રેમ છે, એ તો એમનો પ્રાણ છે, પરંતુ જે ગાયની સેવા કરે છે એના માટે પણ આપને વિશેષ લગાવ પ્રેમ છે. એટલે આ જે આ ગૌશાળા દાસભાઈ ના જેટલા પણ દાતાઓની જે વાત કરે છે, આ બધા ગૌ સેવામાં જોડાયેલા બધા વૈષ્ણવો, એની યશ, એની કીર્તિ, એની વૃદ્ધિ કરવાની જવાબદારી પ્રભુની છે. એની પૂજા, એનું માન તો પ્રભુ પોતે રાખે છે. એટલો ગૌ સેવાનો મહિમા છે પ્રિયજનો. ગૌવર્ધન, 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 જ્યાં ગાયોનું વર્ધન થાય, હૃષ્ટ પૃષ્ઠ થાય, વોઈ તો ગોવર્ધન. તો બાબા યે ગોવર્ધન કી પૂજા કરો, ગાયન કી પૂજા કરો. કે ઠીક હે ચલ, સબસે પહેલે તો આપ ન્યોતા દો, સબન કો ગાયન કો ન્યોતા દો, બ્રાહ્મણન કો ન્યોતા દો. એટલે આજે જુઓ તમે પુષ્ટિ પરંપરામાં ગોવર્ધન પૂજા અને અન્નકૂટનો જે દિવસ હોય એની પહેલા શું થાય, શું થાય? કાન જગાય, ગાયને બોલાવવામાં આવે ઠાકોરજી સન્મુખ, અને પછી એને વિનંતી કરવામાં આવે, આમંત્રણ આપવામાં આવે કે ગોવર્ધન પૂજામાં આપને પધારો. ન્યોતા દેતે હૈ આજ ભી હમારે અપને પુષ્ટિ પરંપરા મેં વહી જો ઠાકોરજીને વો પરંપરા જો શરૂ કરી. એટલા માટે સેવા રીત પ્રીત બ્રજજન કી. કાન જગાઈ, ગાયને બોલાવવામાં આવી, પ્રભુ એવો વેણુનાદ કર્યો, અને એ વેણુનાદ કર્યો ને વેણુનાદ દ્વારા બધી ગાયો દોડી દોડી ને પ્રભુની શરણમાં આવી ગઈ. ગોવર્ધન તે આઈ ગાય સબ, ગોવર્ધન તે આઈ, ગોવર્ધન તે આઈ ગાય. Oh,
ऐसी बंसी ऐसी वेणु बजाई, दौड़ दौड़ के सब गाय प्रभु की शरण में आ गई। और वही वेणु नाद से दूध की नदियां है तो प्रभु को प्रेम, गौ माता माटे आपनो प्रेम। એટલે ભાઈ દૂધ જો તો ગાયને પ્રેમ આપો, ગાયને વાલ આપો, ગૌને આપણી દયા નહીં, ગૌને આપણું પ્રેમ જોઈએ છે। અમારી દયા નહીં ચાહીએ ઉસકો। બિચારી ગા બિચારી, અરે તું બિચારી, બિચારો તું છે જો એના મહત્વને ન સમજે તો। गौ ने हमारी दया नहीं जोती वैष्णवो, गाय ने अपनी प्रीति आपो, बस प्रेम आपो, ये अपना प्रेम की भूखी छे। ભગવદીઓની કૃપા છે કે એ પ્રેમને આ કીર્તનોના માધ્યમથી આપણે સમજી શકીએ। શ્રી ગિરિરાજના એનું જે સ્વરૂપ ગોવર્ધન પર મુરવા બોલે માઈ, ગોવર્ધન પર કેવા બધા મલ્હારના બધા પદો, ક્યો ન ભયે હમ મોર વૃંદાવન, ક્યો ન ભયે હમ મોર। ગોવર ધનતે આઈ ગાય સબ ગોવર ધનતે આઈ, ને એવી બધી ઘેર કે સબ ગાય આઈ। ગ્વાલ બાલોએ તો બહુ પ્રયાસ કર્યા પણ એનાથી નહીં, પણ ઠાકોરજી એવી બનશે એવી વેણુ નાદ કર્યો અને બધી ગાયો દોડીને પ્રભુ પાસે આવી ગઈ। અને હવે એમનું પૂજન કર્યું, કાન જગાઈ થઈ, અને હવે આપે આજ્ઞા કરી કે હવે બધા જે જે સામગ્રી યજ્ઞમાં એ સામગ્રી લઈને નવી નવી સુંદર સામગ્રી સિદ્ધ કરીને આપણે બધાએ
બીજા દિવસે સવારે આવે ગિરિરાજના સન્મુખ જવાનું છે. ઠીક હે ઓરાબાપ, સબ સામગ્રી સબ, ઘણા બધા લોકો બ્રજવાસીઓ પોતપોતાના ભાવ અનુસાર સામગ્રીઓ લઈને શ્રી ગોવર્ધન તરેટી ઉપર પહોંચ્યા. કબ કા કરનો હે? પ્રભુ કહે રહે બાબા આપ સબ આગે આવો, આપ સબ ગાયન કો, આપ સબ ગોવર્ધન કો પૂજન આપ હી કરોગે. નંદરાયજી કહે રહે આપ કાના તું? અરે નહીં મેં નહીં, આપ બડે હો. બડેડન કો આગે લે શ્રી ગિરિધર શ્રી ગોવર્ધન. સ્નાન કરવામાં આવે પાછે દૂધ ધોરી કો ના, એ ધોરી કચરી સામા બધી ગાયોના દૂધ અને એ દૂધ જેથી શ્રી ગિરિરાજ બાવાને સ્નાન કરાવવામાં આવ્યું. કારણ કે એનાથી જ શ્રી ગિરિરાજજી બાવાને પોષણ મળે છે, શ્રી ગિરિરાજજી પ્રસન્ન થાય છે અને ફરીથી પાછું જલથી સ્નાન કરાવ્યું અને પછી અંગવસ્ત્ર કરાવ્યું, અત્તર લીધું હાથમાં, અત્તર સમર્પ્યું અને પછી અત્તર સમર્પ્યા પછી શું કરીએ? તિલક, ધોતી, ઉપરનું, પુષ્પની માલા. આમ મનથી તમે આમ વિચારો ને, આપણે શ્રી ગિરિરાજજીની સન્મુખ છીએ અને સ્નાન કરાવ્યું માનસી જલ, એ જલથી શ્રી ગિરિરાજજીને માનસીમાં સ્નાન કરાવી રહ્યા છે અને હવે અંગવસ્ત્ર કરાવીને અત્તર સમર્પીને શ્રી ગિરિરાજજીને આપણે ધોતી ઉપરના વસ્ત્ર ધરાવી રહ્યા છે. સુંદર ઉપર ફેટા ધરાયો, તિલક લગાયો, પુષ્પકી માલા ધરાઈ, શિંગાર ધરાય, વૈસે દર્શન દે રહે ત્યાંનો જો પૂજન કર રહે તો ભાઈ વહી મેં બિરાજ કઈ દર્શન દે રહે. યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા બંને એક જ છે. બ્રજની બધી જગ્યા કૃષ્ણમય છે, સબ સ્થાન કૃષ્ણમય હૈ. પ્રભુ અપને સંગ હી રમણ કર રહે હૈ. બ્રજ કી લતા કૃષ્ણ હૈ, બ્રજ કી રજ કૃષ્ણ હૈ, બ્રજ કી ગાય કૃષ્ણ હૈ, બ્રજ કે બછડા કૃષ્ણ હૈ, યે ગિરિરાજ કૃષ્ણ હૈ, શ્રી યમુના કૃષ્ણ હૈ, ઓર યે બ્રજ લીલા યાની કૃષ્ણ કૃષ્ણ કે સાથ હી રમણ કર રહે હૈ. અપને આપ હી રમંત યોગી નહિ તી રામ, અપને આપ મે જો રમણ કરને વાલે એસે કૃષ્ણ. પૂજન કિયો કરાય ઓર અબ સબ સામગ્રી શ્રી ગિરિરાજ જી કે સન્મુખ રખ. હવે પછી ચલો બિનતી કરો, કાની દો. કાનીનો કેટલો મતલબ છે આપણે ત્યાં, કેટલો ઇમ્પોર્ટન્સ છે આપણી સેવામાં. ઠાકોરજીને સામગ્રી બધી સિદ્ધ થઈ જાય, પ્રભુને સન્મુખ મૂકી દઈએ પછી એમાં તુલસી ફલ પત્ર તો પધરાવીએ, સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? કાની. અને જેટલું ભાવ પ્રેમ સાથે તમે કાની આપો એમને, પછી એ ભોગને આરોગ્ય છે. અને આપણે કાની કોની? બ્રજભક્તોની. શ્રી મહાપ્રભુજીની કાનીથી, શ્રી ગોસાઈજીની કાનીથી, બ્રજભક્તોની કાનીથી, 252 84 વૈષ્ણવની કાનીથી,
હે પ્રભુ કૃપા કરીને આપ આરોગ્ય આમ પ્રેમથી આપણે કાની ઠાકોરજીને દઈએ. અને એ આરોગ્યમાં પણ બ્રજભક્ત અને ગાય બ્રજભક્તનું સ્વરૂપ છે. તો હવે બધાએ ગિરાજીને કાની કરી, કાની આપી, વિનંતી કરી અને હવે સહસ્ત્ર પૂજા ધારણ કરીને પ્રભુ આરોગવા લાગ્યા. આ ગોવર્ધન પૂજા આપે કરી. ઘણી વખત તમે બધા બ્રજમાં જાઓ છો શ્રી ગિરાજીના દર્શન કરવા માટે, તમને તો ખ્યાલ જ હશે કે પ્રભુ જ્યાં તરેટીમાં જે સ્થાન ઉપર પૂજન કર્યું એ સ્થાન કયું કયું સ્થાને બોલો. અરે હું તો કહું છું, તમને ખબર જ હશે, તમે બોલતા નથી. કયું સ્થાને? હા, ન સંભળાયું. કયું? મુખારવિંદ. અહીંયા કોઈ અલગ બોલે છે. મુખારવિંદ ને કયું સ્થાન? હા કે ના? હાથ ઉપર કરીને મને જવાબ આપો જે આ વાતથી સહેમત હોય. બીઓમાં બોલો ને, પણ આમ હાથ ઉપર કરો. ઈ નથી, ઈ નથી. બોલો. આ આટલી વાર તમે ગયા, દંડોત કર્યા, પૂજન કર્યું, આ કર્યું, બધું કર્યું, તોય હજી બોલો હજી ખ્યાલ નથી. લ્યો, બહુ બધા ભોળા. કોઈને કેવું છે? કોઈને ખબર છે? કોણ કહે છે? હા બોલો. હા શું બોલો ને. હા હા બોલો. શું? ગિરરાજ. ગિરરાજ એ તો મને ખબર, ગિરરાજનું પૂજન. પણ કઈ જગ્યાએ? કઈ બેઠકજી? બેઠકજી ઘણી બધી છે ત્યાં. ઈ તો કીધું આમને મુખારવિંદ, એ તો બોલ્યા. ઈ તો તરેટી કેટલી મોટી છે ખબર તમને? વાંધો નહીં, હાલો કોઈને પૂછી લેજો, પછી આપણે આગળ વધીએ. શું કહો છો? હું કહું, હું તો 18માં જ કહીશ યાત્રામાં. લ્યો, હું હમણાં બોલવાનો જ નથી. હું તો જે આવશે ને એને કહું છું. આ જે 2018માં મારી સાથે યાત્રામાં જોડાશે એને કહીશ. બસ હમણાં મારે નથી બોલવું. હાલો, મારે કેવું જ નથી. જાઓ. હા ના, જોડાઈ ગયા ક્યાં? કોણ કોણ કે બોલ્યું જોડાઈ ગયા? ખાલી ઉપર ઉપરથી બોલો. હા મને રસીદ દેખાડો તો હું માનું. કાલે એક વૈષ્ણવ આવ્યો, આવો મને બહુ ગમ્યું. એ જો મને વાત યાદ આવી, એક વૈષ્ણવ આવ્યા અને બહુ, કે જે આજે જ મેં બધી નોછાવટ જમા કરાવી લીધી અને આ મારી રસીદને બહુ પ્રેમ દેને ભાવથી એમને એ પોતાનો મનોભાવ લગભગ અહીંયા બેઠા પણ હશે. મને બહુ ગમ્યું એમની એ બ્રજ માટેની પ્રીતિ, કે જે અમુક બધા ધન બધું મેં ભેગું કરીને આ મેં એક અમુક અમાઉન્ટ મેં બચાવીને રાખ્યું છે અને પછી ખર્ચાઈ જાય એના કરતાં રસીદ બનાવી લઉં. અને મને બહુ એનો ભાવ જે હતો બ્રજ માટે, યાત્રા માટે જે મમત્વ, કે ખોટો ક્યાંક વયું જાય એના કરતાં પૂરું જમા જ કરાવી દો એટલે પછી ચિંતા જ નહીં. ધન્ય છે એ વૈષ્ણવ. હા, એ મને દેખાડો તો હું માનું. હાલો, જોડાઈ જ ગયા એમ ન માનું હું. હવે બધી હું બધું ઓળખું તમને, હું બધાને ઓળખું છું. તમે એમને ખાલી હા હા અહીંયા કરો છો, પછી કોઈ આમ કરતા નથી. બધા રિપોર્ટ મળે છે, હું પૂછું છું ત્યાં. કેટલા નામ લખાણા? કે જે પૂછપરછ તો બહુ કરે છે પણ હજી આમ ઉત્સાહ છે, પણ એમ નહીં. હવે આગળ વધો, હવે આ 2 દિવસ રહી ગયા ખાલી. હા, અને હવે શું કીધું? મેં કીધું આ ગૌશાળામાં આપણે આટલા સુંદર સ્થાનમાં બેઠા છીએ અને આ સરસ મજાનું આ સ્થાન એક અવસર છે સત સંકલ્પ લેવાનું, અને ગૌ માતા અવશ્ય તમારો એ સંકલ્પ પૂરો કરશે. એટલે વહેલા સર તમે આજ અને કાલ આ 2 દિવસ છે જોડાઈ જાઓ. બસ શું તમે આમથી પૂછો કે આમથી પૂછો, હું નહીં કહું. હું ત્યાં જ કહીશ તમને. જાઓ. શિવલ્લભાધીશ કી જય. હા બસ, યાત્રામાં આવશો ને ત્યાં પછી બધા ખુલાસો કરીશ. તો અભી એ પૂજન હુઆ, વહાં પે પૂજન થયું. કહી દઉં? નથી કેવું, નહીં કહું.
ના 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 તમે નહીં નહીં એમ નહીં એમ નહીં છોડું તમને એ બહાને મને યાદ તો કરશો તમે હે આજે જે પ્રશ્ન છોડી ગયા હવે કીધું નહીં એ એ વાતથી મને યાદ કરશો ને મને ગમશે એ વાત પાછા તો 7 દિવસ પૂરા થયા પછી પાછા 15-20માં દિવસે પછી તો શું ને કોણ ને કઈ એ બહાને આપ બધા મને યાદ કરશો આ બધું હોમવર્ક તમારું ઠીક છે ને હું તો ત્યાં જ કહીશ હમણાં આ કથાને આગળ વધારી હા ને સુંદર પૂજન થયું શ્રી ગિરરાજી બાવા એ ભોગને આરોગવા લાગ્યા ઠાકોરજી બધા પ્રજવાસીઓને લઈને પરિક્રમા દઈને આવ્યા અને હવે ત્યાં તરેટીમાં બેસીને બધો એ ભોગ સરાવ્યા એટલે પછી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો અને એવો એવું બધું એવુંમાં હતું સામગ્રી બધી પ્રસાદ અને એ પ્રસાદ ખાઈને બ્રજવાસીઓ તો બધા એવા આનંદમાં ને ત્યાં ને ત્યાં ઢળી ગયા તરેટીમાં જ બધા સૂઈ ગયા એ પ્રસાદ નારદજીએ પ્રાપ્ત કર્યો ને નારદજી સીધા ઇન્દ્રને એ પ્રસાદ આપવા માટે ગયા હવે ઇન્દ્રને ખબર પડી કે એમનો યજ્ઞનો ભંગ થયો ક્રોધ આવ્યો જોવા માટે મેઘોને મોકલ્યા દૂતોને મોકલ્યા કે પ્રભુ આ વાત તો સાચી છે હવે ગોવર્ધન પૂજા થઈ ગઈ આપનો યજ્ઞ તો બંધ થઈ ગયો અને ઓલાને ક્રોધ આવ્યો અને મેઘો દૂતોને આજ્ઞા કરી જાઓ બ્રજપે એવો કોપ કરો અને એ પછી એવી વૃષ્ટિ થઈ એવી વૃષ્ટિ થઈ ધીરે ધીરે આખું બ્રજ ડૂબવા લાગ્યું અને એવી સ્થિતિમાં બધા બ્રજવાસીઓ ઠાકોરજીની શરણમાં આવી ગયા પ્રભુની શરણમાં આવી ગયા અને પ્રભુને કહેવા લાગ્યા કે હે પ્રભુ આપ હી એ ઇન્દ્ર કે કોપ સે અમારી રક્ષા કરો અમે બધા તો આપની શરણમાં છીએ પ્રભુ એ તો ચાહે છે કે આ બધા બ્રજવાસીઓ મારી શરણમાં આવી જાય સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ બ્રજ એક દ્રઢ આશ્રય થઈ જાય અનન્ય આશ્રય થઈ જાય ને બ્રજવાસીઓ શું કીધું કે હવે તો પ્રભુ આપની જ શરણમાં અમારું આ જીવન છે અમારા પ્રાણ છે અમારો પરિવાર બધું આપની શરણમાં છે આપ જ આની રક્ષા કરવા વાળા છો અમે જીવન તો આપને સોંપી દીધું અને પ્રભુ આપણાથી આ જ અપેક્ષા રાખે છે પ્રિયજનો પુષ્ટિ માર્ગમાં એ જ અનન્ય આશ્રય આ ગોવર્ધન લીલા આખી અનન્ય આશ્રયની કથા છે કે બધું પ્રભુને સોંપી દો બસ પ્રભુ હું આપની શરણમાં છું આપનો દાસ છું હું આપની શરણમાં છું દાસોહમ તવાસ્મિ હે કૃષ્ણ પ્રભુ આપણાથી આપણું સર્વાંગી સમર્પણ ચાહે છે કે આ જીવન આજે રથ અને રથની એની લગામ કૃષ્ણને સોંપી દો એનું નામ જ પુષ્ટિ છે એ જ અવસ્થા નિરોધાવસ્થા છે પ્રભુ તમે છો મારા જીવન રથ ના સાર હે પ્રભુ અબ આપ હી હમારે જીવન કે સારથી હો આપ હી હમારે રક્ષક હો આ લીલાથી એ જ દ્રઢ આશ્રય આપણી અંદર આવે અને આપણે પ્રભુને કહીએ પ્રભુ આ જે પણ કંઈ થઈ રહ્યું છે આપની ઈચ્છાથી થઈ રહ્યું છે આપ જ બધું કરવા વાળા છો મારા જીવન રૂપી રથની લગામ આપના હાથમાં છે કૃષ્ણ તમે છો મારા જીવન રથ ના સાર કૃષ્ણ તમે છો મારા જીવન રથ ના સાર જ્ઞાન ગીતા ઉપદેશ મુજને બનાવજો પરમારથી મારા જીવન રથ પ્રભુ તમે છો મારા જીવન રથ ના સારથી મારું તારું મનથી મૂકું મારું તારું મનથી મૂકું મારું તારું મન
મારો તારો મન થી હું તો ભક્તિ કે રો પંથ ના ચૂકું ભક્તિ કે રો પંથ ના ચૂકું કદી ન વિસરે આ દુનિયા છે સારથી મારા જીવન રથના સારથી પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી ટોટલી સમર્પણ એવી પુષ્ટિ ક્યાં ગયા અમારા અશોકભાઈ હા કાલે આવ્યા ચંદુભાઈ ને અશોકભાઈ બંને કે જે આપના મુક્તિ આ સાંભળવાની ઈચ્છા છે જોઈએ હવે જો આ ગોઠવાઈ ગયો સંગાથે જીવન વિતાવો પરવા જગની કદી ના કરતો પરવા જગની કદી ના કરતો બન્યું જાણતિયા મારા જીવન રખના સારથી પ્રભુ પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી કર્મ કરું ફલ કદી ના માગો જગમાં રહી જગ મનથી ત્યાગો જગમાં રહી જગ મનથી ત્યાગો કણ કણમાં કરું દર્શન તારા કણ કણમાં કરું દર્શન તારા મારા જીવન રથના સારથી કૃષ્ણ તમે છો મારા જીવન રથના સાર પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી કૃષ્ણ તમે છો મારા જીવન રથના સાર પ્રભુ તમે છો મારા જીવન રથના સાર મારા જીવન રત્ન સારથી મારા